भाई तमारी मदद नी जरूर पड़ी छे। एक काम करशो, મારા કારણે તમારી બદનામી થાય એવું સહન નહીં કરી શકું। તમે તમે પ્લીઝ પરિસ્થિતિને સમજો, તમે રડો નહીં, તમારો અવાજ બહાર જશે તો કોઈને ખબર પડી જશે। પ્લીઝ તમે દરવાજો બહારથી બંધ છે। કોણ છે આ માણસ કે જે મને બ્લેકમેલ કરી રહ્યો છે? કોણ છે આ કે જે મને શ્રુતિ અને લક્ષ્મીને ઓળખે છે? એની સામે ઝુકી જવાથી કે પૈસા આપી દેવાથી માણસ પછી હેરાન નહીં કરે, એ ગેરંટી છું। છોડીશ નહીં હું આ માણસને। હે બડી, તું ઓફિસ નથી ગયો હજુ? એક્ચ્યુઅલી દાદો થોડું કામ હતું અને એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ પણ છે, તો મને થયું કે ઘરે છો ને, એમ પણ રણજીત હુઆ છે ને, એટલે ઓફિસની ચિંતા કરવાની જરૂર નથી। સાહેબ આમ ધમકી આપશો તો કેમ ચાલશે? તમે ધમકી આપશો તો હું ડરી જઈશ, અને જો હું ડરી જઈશ તો હું પૈસા લેવા નહીં આવું। અને જો મને પૈસા નહીં મળે તો શ્રુતિને ફોટા મળશે। દરવાજો બહારથી બંધ છે। હેલો રણજીત સાહેબ। હા બોલું છું, કોણ? એક કામ પડ્યું સાહેબ તમારું। શું છે? એક જમીનનો ટુકડો છે મારી પાસે, એ વેચવાનો છે। હવે આ શોધન શેઠને ફોન કરીશ તો 100 સવાલ કરશે, જાત જાતના દસ્તાવેજ માંગશે। તો આ બધું તમે મને શું કામ કહી રહ્યા છો? અરે સાહેબ, જમીનના સોદા કેમ પાર પડે છે એ તો તમે બરાબર જાણો છો। ગમે એમ ઘાલમેલ કરીને જમીન તમારા નામે થઈ જશે, સમજો છો ને? પણ હું તમારા ઉપર ભરોસો શું કામ કરું? સર 20-25 લાખ રૂપિયા માટે લોકો ખૂન કરી નાખે, ભરોસો તો કરવો જ રહ્યો। કોણ કોણ બોલો છો તમે? રૂપિયા 20 લાખ રૂપિયા તૈયાર છે, તમારી દલાલી શોધન શેઠની કંપનીના નામે જમીન ખરીદી લો ને દલાલી લઈ જાઓ। સાહેબ આ 20 લાખ રૂપિયા જરાક મોટી રકમ છે, એટલે જો મારી વાતમાં વિશ્વાસ હોય તો આજે સાંજે હું કહું છું ત્યાં આવી જજો, બાકી તમારી ઈચ્છા। જો ભાઈ તું જે કોઈ પણ હોય, જો તું આ મજાક કરતો હશે ને તો તને બહુ જ ભારે પડશે। એના માટે મળવા આવવું પડે સાહેબ। ક્યાં મળવું છે બોલ? લખો Thank you.
ઠીક છે. ₹20 લાખ. જો આ માણસની વાત સાચી હશે તો આજ સુધીનો મોટામાં મોટો હાથ મારીશું આ સોદામાં. હું અંદર આવું? હા આવો ને. તમે આપ ભૂલી જાઓ બધું. હવે તમને કોઈ હેરાન નહીં કરે. ના તમને કોઈ હેરાન કરશે, ના ફોન કરશે, ના પૈસા માંગશે. હવે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. નથી જોઈ શકતી હું તમને આમ. તમે સરખું જમો, ઓફિસ જાઓ, કામ કરો. એ જે કોઈ પણ માણસ છે એ હવે તમારું નામ પણ નહીં લે. તમે જાણો છો માણસ કોણ છે અને શા માટે મને બ્લેકમેલ કરી રહ્યો છે? લક્ષ્મી કોણ છે માણસ, પ્લીઝ કહો મને. હું એટલું જ જાણું છું કે હું તમને કોઈ તકલીફમાં નથી જોઈ શકતી. અને હવે એ માણસ પણ તમને કોઈ તકલીફ નહીં આપે. લક્ષ્મી